બાળકો, આજે આપણે ગણિત વિષયમાં સ્વાપોથી લેખન કરીશું. સ્વાપોથીમાં પેજ નંબર 29 પર આવેલ ચેપ્ટર નંબર 3, તમે કેટલું ઉચકી શકો. તો આના વિશે બાળકો આપણે પાઠ્યપુસ્તકમાં સમજી ગયા છીએ. આપણે હવે સ્વાપોથી લેખન કરવાનું છે, બરાબર. તેમાં પ્રશ્ન નંબર 1, નીચેની વસ્તુઓ માટે આપેલ બોક્સમાં ભારે માટે રાઈટ તથા હલકી માટે રોંગ કરો. ઉદાહરણ આપેલ છે. તો બાળકો અહીં આપણને ઉદાહરણ આપેલ છે કે જે વસ્તુ ભારે હોય તેમાં રાઈટ કરવાનું છે અને જે વસ્તુ હલકી હોય તેમાં રોંગ કરવાનું છે, બરાબર. તો અહીં આપણને પેલા ચિત્રમાં ન્યૂઝપેપર અને બુક આપેલ છે. તો ન્યૂઝપેપર છે એ હલકું છે બુક કરતા, અને બુક છે એ ન્યૂઝપેપર કરતા ભારે છે. તેથી ભારેમાં રાઈટ કરેલ છે અને હલકુમાં રોંગ કરેલ છે. તો આ રીતે આપણે બધી વસ્તુમાં જે વસ્તુ ભારે હોય તેમાં રાઈટ અને હલકી હોય તેમાં રોંગ કરીશું. હવે બીજું ચિત્ર છે એ સોય અને તલવારનું છે. તો સોય કરતા તલવાર ભારે છે. તો આપણે તલવારમાં બોક્સમાં રાઈટ કરવાનું છે અને સોયમાં રોંગ કરીશું, બરાબર. ત્યારબાદ બોલ અને લખોટી. બોલ છે એ લખોટી કરતા ભારે છે, તેથી બોલની નીચેના બોક્સમાં રાઈટ અને લખોટી વાળા બોક્સમાં રોંગ. બેગ અને કંપાસ. આ બે વસ્તુમાંથી બેગ ભારે છે, કંપાસ કેવો છે બાળકો હલકો છે બેગ કરતા, એટલે આપણે આ બોક્સમાં રોંગ કરીશું, બરાબર. ત્યારબાદ બ્લેઝર અને શર્ટ. આ છે બ્લેઝર અને શર્ટ. એ બ્લેઝર છે એ શર્ટ કરતા ભારે છે, તેથી આપણે આ બોક્સમાં રાઈટ કરીશું, આ બોક્સમાં રોંગ કરીશું. ત્યારબાદ આ છે મોસંબી અને તરબૂચ. તરબૂચ છે એ મોસંબી કરતા ભારે છે, તેથી આપણે અહીંયા રાઈટ કરીશું અને આ બોક્સમાં રોંગ કરીશું, બરાબર. ત્યારબાદ આ છે તકિયો. આ છે ચટાઈ. તકિયો છે ચટાઈ કરતા ભારે છે, તેથી તેમાં રાઈટ કરીશું અને અહીંયા ચટાઈમાં રોંગ કરીશું, બરાબર. ત્યારબાદ બટન છે અને આ પૈડું છે. બટન છે એ પૈડા કરતા હલકું છે, તેથી આપણે અહીંયા રોંગ કરીશું. પૈડું છે એ ભારે છે, તેથી આપણે તેમાં રાઈટ કરીશું, બરાબર. હવે ત્યારબાદ અહીં લેપટોપ અને મોબાઈલ આપેલા છે. તો બાળકો તમારે કહેવાનું છે કે આ બે વસ્તુમાંથી કઈ વસ્તુ હલકી છે. હા, મોબાઈલ હલકો છે, તેથી આપણે તેમાં રોંગ કરીશું, અને ભારે કોણ છે લેપટોપ, તેથી આપણે આ બોક્સમાં રાઈટ કરવાનું છે, બરાબર. ત્યારબાદ આ છે ગ્લાસ અને વોટર બેગ. ગ્લાસ કરતા વોટર બેગ કેવી છે ભારે છે, તેથી આપણે વોટર બેગમાં રાઈટ કરીશું અને ગ્લાસમાં નીચેના બોક્સમાં રોંગ કરીશું, બરાબર. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચેની વસ્તુઓ માટે આપેલ બોક્સમાં સૌથી ભારી માટે રાઈટ તથા સૌથી હલકી માટે રોંગ કરો. તો બાળકો આપણને આગળના પ્રશ્નમાં બે વસ્તુ આપેલી હતી, હવે આ બીજા પ્રશ્નમાં આપણને ત્રણ વસ્તુ આપેલી છે. તેમાં જે વસ્તુ સૌથી ભારે હોય, એટલે કે ત્રણ માંથી જે સૌથી ભારે હોય તેમાં રાઈટ અને જે સૌથી હલકી હોય તેમાં રોંગ કરવાનું છે. અહીં ઉદાહરણમાં આપણને આપેલ જ છે, કુહાડી છે, ખીલો છે અને ટાંચણી છે. તો કુહાડી છે એ સૌથી ભારે છે, તેથી તેના બોક્સમાં રાઈટ, અને ટાંચણી છે એ સૌથી હલકી છે, તેથી તે બોક્સમાં રોંગ કરેલું છે, બરાબર છે. હવે ત્યારબાદ નીચે અહીં કાતર છે, બુક છે અને પેજ આપેલું છે. તો ત્રણ માંથી સૌથી હલકી વસ્તુ કઈ છે, તો કે પેજ છે, તો એમાં આપણે રોંગ કરીશું, બરાબર. અને ત્રણેમાં સૌથી ભારે બુક છે, તો આપણે બુકની નીચેના બોક્સમાં રાઈટ કરીશું, બરાબર. ત્યારબાદ લાકડું આપેલ છે, પીછું છે મોરનું અને હેલ્મેટ છે. આ ત્રણેય વસ્તુમાં સૌથી ભારે કોણ છે, તો કે સૌથી ભારે છે લાકડું, તેથી આપણે આ બોક્સમાં રાઈટ કરીશું, બરાબર. અને સૌથી હલકું, તો કે પીછું છે, તો આપણે નીચેના બોક્સમાં રોંગ કરીશું, પીછાની નીચેના બોક્સમાં, બરાબર.
હવે ત્યારબાદ અહીં આપણને પથ્થર ફ્લાવર અને દીવાસળી આપેલ છે તો આ ત્રણેમાં સૌથી ભારે પથ્થરનો ટુકડો છે શું છે પથ્થરનો ટુકડો તો આપણે પથ્થરના ટુકડાની નીચેના બોક્સમાં રાઈટ કરીશું અને સૌથી હલકી છે દીવાસળી તો દીવાસળીની નીચેના બોક્સમાં રોંગ કરીશું બરાબર હવે ત્યારબાદ અહીં નીચે આપણને ગ્લાસ પાણીની બોટલ અને જગ આપેલો છે તો આ ત્રણેમાં સૌથી ભારે પાણીનો જગ છે તેથી આપણે જગની બાજુના બોક્સમાં રાઈટ કરીશું અને સૌથી હલકું ગ્લાસ છે તો આપણે ગ્લાસની બાજુના બોક્સમાં રોંગ કરીશું બરાબર હવે પ્રશ્ન નંબર 3 નીચેની વસ્તુઓ ચીચવા એટલે કે શીશો પર ક્યાં આવશે દર્શાવો ઉદાહરણ આપેલ છે આપણે પાઠ્યપુસ્તકમાં શીખી જ ગયા છે એ રીતે જ આપેલું છે બાળકો અહીં આપણને બે વસ્તુ આપેલી છે તરબૂચ અને મોસંબી આ ચીચવો છે જે વસ્તુ ભારે હોય તે બાજુ ચીચવો નમે છે અને જે વસ્તુ બાજુ જે વસ્તુ હલકી હોય તે બાજુ ચીચવો ઊંચો રહે છે તો આ મોસંબી હલકી છે તેથી અહીંયા ઉપર દર્શાવી છે અને તરબૂચ ભારે છે તેથી ચીચવો તે બાજુ નમેલો બતાવ્યો છે બરાબર તો આ રીતે આપણે આ બંને વસ્તુને ચીચવા બાજુ દર્શાવવાની છે આ ઘડો છે અને પાણીની બોટલ છે તો ઘડો છે એ ભારે છે તેથી તે બાજુ ચીચવો નમે છે તેથી આપણે ચીચવાને જે બાજુ નમતો હોય તે બાજુ ઘડાને દર્શાવીશું બરાબર આ રીતે બોટલ છે એ ઘડા કરતા હલકી છે તેથી તેને આપણે અહીંયા દર્શાવશું કે જેથી જ્યાં ચીચવો ઊંચો રહે છે બરાબર ત્યારબાદ નીચે આપણને બોલ અને ફૂટબોલ આપેલ છે તો ફૂટબોલ છે એ વધારે વજનવાળો છે દડા કરતા તેથી તે નમે છે બરાબર ચીચવો તે બાજુ નમે છે તેથી આપણે અહીંયા દર્શાવીશું બોલ હલકો છે તેથી જે બાજુ ચીચવો ઊંચો રહે ત્યાં દર્શાવવાનું છે બરાબર આ રીતે હવે ત્યારબાદ કુકર અને વાટકો આપેલો છે તો કુકર છે એ વાટકા કરતા ભારે છે તેથી તે બાજુ ચીચવો નમે છે તેથી આપણે તેને જે બાજુ ચીચવો નમે છે તે બાજુ દર્શાવવાનું છે આ રીતે બરાબર હવે વાટકો છે એ હલકો છે તેથી આપણે તેને ચીચવો ઊંચો રહે ત્યાં દર્શાવીશું બરાબર આ રીતે હવે ત્યારબાદ અહીં બૂટ આપેલા છે અને કાસકો આપેલો છે તો બૂટ છે એ ભારે છે અને કાસકો છે એ હલકો છે તો ભારે વસ્તુ બાજુ ચીચવો નમે છે તેથી આપણે તેને અહીંયા દર્શાવીશું અને હલકો છે કાસકો એ તે બાજુ ચીચવો ઊંચો રહે છે બરાબર તેથી આપણે તેને અહીંયા દર્શાવીશું આ રીતે ત્યાર પછી પ્રશ્ન નંબર 4 નીચેની વસ્તુઓ માટે ચીચવા કે શીશો પર તે ક્યાં આવશે તે આપણે દર્શાવવાનું છે તો બાળકો પ્રશ્ન નંબર 3 છે એ આપણે શીખી ગયા છીએ તે જ રીતે પ્રશ્ન નંબર 4 છે તો આ પ્રશ્ન નંબર 4 છે એ તમારે હોમવર્કમાં પૂર્ણ કરવાનું છે બરાબર પ્રશ્ન નંબર 5 કોણ શું ઉચકશે યોગ્ય રીતે બંધ બેસતું જોડો એટલે કે જે જેના પ્રમાણમાં વસ્તુ ઉચકી શકે છે તે રીતે આપણે જોડકા યોગ્ય રીતે જોડવાના છે બરાબર તો અહીં આપણને એક એક્ઝામ્પલ આપેલ છે ચકલી છે એ પાન ઉપાડી શકે છે તો ચકલીને પાન સાથે જોડેલી છે તો આ રીતે આપણે બધાને જોડવાના છે હવે અહીં નીચે ગધેડો આપેલ છે તો તેના પ્રમાણમાં સિમેન્ટની થેલી ઉચકી શકે છે તો આપણે તેને સિમેન્ટની થેલી સાથે જોડીશું બરાબર આ રીતે તમારે બધાએ પણ જોડવાનું છે ત્યારબાદ હાથી છે તો હાથી છે તે લાકડા ઉપાડી શકે છે તો આપણે તેને તેની સાથે જોડીશું બરાબર આ રીતે ત્યારબાદ અહીં કૂતરો આપેલો છે તે કૂતરો બોલ ઉપાડી શકે છે તો આપણે બોલની સાથે જોડવાનું છે આ રીતે બરાબર બાળકો હવે ત્યારબાદ કીડી આપેલી છે તો કીડી છે એ ખાંડનો દાણો ઉપાડી શકે છે તો આપણે ખાંડના દાણા સાથે જોઈન્ટ કરીશું
આ રીતે બરાબર બાળકો હવે અહીં નીચે માણસ આપેલ છે તો તે શું ઉપાડે છે તો કે તે એક થેલી ઉપાડી શકે છે આ થેલી આપેલી છે તે તો આપણે તેને તેની સાથે જોઈન્ટ કરીશું બરાબર ત્યારબાદ આ પોપટ છે એ મરચું ઉપાડી શકે છે તો આપણે તેને મરચા સાથે જોઈન્ટ કરીશું બરાબર બાળકો આ રીતે તો આ રીતે બધા જોડકાને તમારે યોગ્ય રીતે જોડવાના છે પ્રશ્ન નંબર 6 કોણ ક્યુ વજન ઉચકશે યોગ્ય રીતે બંધ બેસતું જોડો તો બાળકો અહીં તમને નીચે અમુક માણસો આપેલા છે તે કેટલું વજન ઉચકી શકે છે તેને તમારે યોગ્ય રીતે જોડવાનું છે બરાબર તો અહીં આપણે મમ્મીનું ચિત્ર આપેલું છે પ્રશ્ન નંબર 6 કોણ કયું વજન ઉચકશે યોગ્ય રીતે બંધ બેસતું જોડો તો બાળકો આપણને અહીં એક પરિવાર આપેલ છે માતા પિતા નાની બહેન અને મોટો ભાઈ તો કોણ કેટલું વજન ઉચકી શકે છે તેની સાથે આપણે જોડવાનું છે તો અહીં માતા છે તે 5 કિલો ચોખા ઉચકી શકે છે તો આપણે તેની સાથે જોઈન્ટ કરીશું બરાબર બાળકો આ રીતે જોડવાનું છે પ્રશ્ન નંબર 6 કોણ કયું વજન ઉચકશે યોગ્ય રીતે બંધ બેસતું જોડો તો બાળકો અહીં આપણને એક પરિવાર આપેલ છે તેની માતા ભાઈ પિતા અને નાની બહેન આપેલ છે આ નાની બહેન છે તો આપણે તે કેટલો વજન ઉચકી શકશે તેની સાથે યોગ્ય રીતે જોડવાના છે બરાબર તો તેની માતા છે તે 5 કિલો ચોખા ઉચકશે તો આપણે તેને તેની સાથે જોડવાનું છે ત્યારબાદ મોટો ભાઈ છે તે 2 કિલો ખાંડ ઉચકી શકે તો આપણે તેની સાથે જોડીશું બરાબર હવે પિતા છે એ વધારે વજન ઉચકી શકે છે તેથી 10 કિલો ઘઉં ઉચકી શકે છે તેથી આપણે તેની સાથે જોઈન્ટ કરીશું બરાબર બાળકો હવે નાની બહેન છે એ થોડોક ઓછો વજન ઉચકે છે તેથી તે 1 કિલો ઘી ઉપાડી શકશે તેથી આપણે તેની સાથે જોડીશું બરાબર બાળકો તો હવે આપણને અહીં પ્રવૃત્તિઓ આપેલ છે બાળકો તેમાં પહેલી પ્રવૃત્તિ છે એ તમારે તમારી જાતે કરવાની છે બરાબર ત્યારબાદ બીજી પ્રવૃત્તિમાં વાર્તા આપેલ છે તો હું તમને બે કાગડાની વાર્તા સંભળાવું છું તો તમારે તે વાર્તાને ધ્યાનપૂર્વક સાંભળવાની છે બાળકો ગોલુ ભોલુ નામના બે કાગડા હતા ગોલુ સ્વભાવે ચાલાક હતો જ્યારે ભોલુ ભોળો હતો કાગળની થેલી ચાંચમાં રાખી સૌથી ઊંચે ઉડવાની બંને વચ્ચે શરત લાગી એટલે કે બંને નક્કી કર્યું કે કાપડની થેલી છે એ ચાંચમાં રાખવાની અને સૌથી ઊંચે ઉડવાનું એક થેલીમાં મીઠું ભર્યું અને બીજી થેલીમાં રૂ ભર્યું મીઠું ભરેલી થેલી ભોલુને આપી અને રૂ ભરેલી થેલી ગોલુએ પોતાની પાસે રાખી ગોલુ છે બાળકો એ કેવો હતો સ્વભાવે ચાલાક હતો એટલે રૂ ભરેલી થેલી છે એ પોતાની પાસે રાખી અને મીઠું ભરેલી થેલી છે એ કોને આપી દીધી ભોલુને કેમ કે મીઠુંમાં વજન વધારે હોય અને રૂમાં વજન કેવો હોય ઓછો હોય તેથી રૂવાળી થેલી ગોલુએ પોતાની પાસે રાખી શરત મુજબ ઉડવાનું ચાલુ કર્યું એટલે કે હવે બંને કાગડા ઉડે છે ગોલુની થેલીમાં રૂ હોવાથી તેનું વજન ઓછું હતું હવે રૂવાળી થેલી છે એ ઓછી હતી તેથી તે થેલી લઈને ઊંચે ઉડવા લાગ્યો કેમ કે રૂમાં વજન ઓછો હોય છે બાળકો એટલે તે વધારે ઊંચે ઉડવા લાગ્યો જ્યારે ભોલુની થેલીમાં મીઠું હતું તેથી વજન વધારે હતું મીઠાનો વજન વધારે હોય તેથી તે થેલી લઈને ઊંચે ઉડી શકતો ન હતો બંનેએ ઉડવાનું ચાલુ રાખ્યું એવામાં વરસાદ આવ્યો હવે બંને કાગડા છે એ ઉડતા હતા તેવામાં વરસાદ આવ્યો
ગોલુની થેલીમાં રૂ હોવાથી વરસાદના પાણીમાં પલળી તે વધારે ભારે થવા લાગી. ગોલુ છે એ ખૂબ જ ચાલાક હતો એટલે તેણે પોતાની થેલીમાં રૂ રાખ્યું હતું ને બાળકો. હવે છે વરસાદ આવે છે તો વરસાદ આવે તો રૂ પલળે છે, તો આવી રીતે રૂ પલળવાથી એ પાણીમાં પલળે અને વજન વધારે થઈ જાય છે, તેથી તેની થેલી વધારે વજનવાળી થાય છે. જ્યારે ગોલુની થેલીમાં મીઠું હોવાથી વરસાદના પાણીમાં પલળી મીઠું ઓગળતા તે થેલીનું વજન હલકું થવા લાગ્યું. એટલે કે મીઠું પાણીમાં પલળે તો મીઠું ઓગળી જાય, તો ભોલુની થેલીનો વજન કેવો થઈ ગયો બાળકો? હલકો થઈ ગયો, જેથી હવે ભોલુ છે એ ગોલુ કરતા ઊંચે ઉડવા લાગ્યો. અંતે ભોલુ શરત જીતી ગયો. કોણ જીતી ગયું શરત બાળકો? ભોલુ શરત જીતી ગયો. તો બાળકો હવે હું તમને થોડા પ્રશ્ન પૂછું છું, તે તમારે જવાબ આપવાના છે. બંને કાગડા વચ્ચે સાની શરત લાગી હતી બાળકો? બંને કાગડા વચ્ચે ઊંચે ઉડવાની શરત લાગી હતી. પહેલા ગોલુ ભોલુ કરતા કેમ ઊંચે ઉડતો હતો બાળકો? કેમ કે ગોલુની થેલીમાં રૂ હતું અને ભોલીની થેલીમાં મીઠું હતું તેથી. ત્રીજું, વરસાદ પડ્યા પછી શું થયું? વરસાદ પડ્યા પછી ગોલુની થેલીમાં રૂ હોવાથી વરસાદના પાણીમાં પલળ્યું તેથી વજનવાળી થઈ ગઈ, અને ભોલુની થેલીમાં મીઠું હતું તેથી તેની થેલી હલકી થઈ ગઈ. ચોથું, ભોલુની થેલી હલકી સાથે થઈ ગઈ, કેમ કે ભોલુની થેલીમાં મીઠું હતું અને પાણીના કારણે મીઠું ઓગળી ગયું તેથી. પાંચમું, ગોલુની થેલી ભારે કેમ થઈ ગઈ? કેમ કે ગોલુની થેલીમાં રૂ હતું અને વરસાદના કારણે રૂ પલળવાથી રૂનો વજન વધારે થઈ જાય તેથી ગોલુની થેલી ભારે થઈ ગઈ. છઠ્ઠું, અંતે શરત કોણ જીત્યું બાળકો? કેવી રીતે? અંતે શરત ભોલુ જીતી ગયો, કારણ કે ભોલુની થેલીમાં મીઠું હતું અને મીઠું વરસાદના કારણે પાણીમાં પલળી ઓગળી ગયું તેથી તેની થેલીનું વજન હલકું થઈ ગયું અને તેથી તે વધારે ઊંચે ઉડવા માંડ્યો.